हेलो विद्यार्थी मित्रों, आपणे धोरण 4 માં પાઠ 12 નો બાળ નરેન્દ્ર નો ભાગ 1 સમજ્યા. એમાં છેતી આપણે જોયું હતું કે બાળ નરેન્દ્ર જે છે એ નીડર છોકરો હોય છે અને ઝાડ ઉપર ચડતા છતાં પણ ડરતો નથી અને તારક ડરે છે. તારકના દાદા ના પાડે છે એટલે ઈ એને થાય છે કે ત્યાં રાક્ષસ છે એવી ભીક રાખીને એ ડરે છે. પણ આમાં છે નરેન્દ્ર કે છે કે એવો કોઈ ઝાડ ઉપર રાક્ષસ રહેતો નથી. એટલે એ ભાગ આપણે પૂરો કર્યો. હવે આપણે જોઈએ છીએ બીજો ભાગ શરૂ થાય છે. એ પાઠમાં જ બીજો ભાગ શરૂ થાય છે કે નરેન્દ્ર છે એની માતાના ખોળામાં માથું રાખીને સૂતો છે અને એની માતા ભુવનેશ્વરી દેવી એના પુત્રને હનુમાનના પરાક્રમો વિશેની વાત કરી રહી છે. એટલે હવે આ બીજા ભાગમાં શરૂ થાય છે કે નરેન્દ્ર છે ઈ એની માતાના ખોળામાં માથું રાખીને સૂતા છે અને એની માતા છે એનું નામ ભુવનેશ્વરી દેવી છે અને એની માતા છે એ હનુમાનજીના પરાક્રમો એટલે કે હનુમાનજી નાના હતા તો ચંદ્રને ગળી ગયા હતા. પછી હનુમાનજી જે તી પર્વતો ઉપાડીને જે તી સંજીવની પર્વત ઉપાડી લીધો હતો, રામ લક્ષ્મણને ખંભે બેસાડી દીધા હતા, એવા એવા જે પરાક્રમો હતા હનુમાનજીના એના વિશે એ જે તી સાહસિક એવી વાતો છે એ નરેન્દ્રને કરે છે. એટલે માતા પછી હનુમાનજી આખો પર્વત હાથમાં ઉપાડ્યો અને આકાશમાં ઉડ્યા. એટલે હનુમાનજી છે એ જ્યારે લક્ષ્મણને મૂર્છિત થઈ જાય છે ત્યારે એના માટે જે સંજીવની લેવા ગયા હતા પણ સંજીવની કેવી કઈ છે એ કંઈ ખબર ન પડે, બધું એક સરખું લાગતું હતું એટલે એ આખો પર્વત ઉપાડી અને ચાલે છે એવી એની માતા છે એ નરેન્દ્રને વાત કરે છે. નરેન્દ્ર, માતા હનુમાનજી આકાશમાં ઉડી શકતા હતા? એટલે એને પ્રશ્ન થાય છે કે હનુમાનજી આકાશમાં ઉડી શકે છે? માતા, હા બેટા, હનુમાનજી તો વાયુ પુત્ર હોવાથી આકાશમાં ઉડી શકતા હતા અને ખૂબ જ બળવાન પણ હતા. એની માતા કહે છે કે હનુમાનજી છે એ વાયુ પુત્ર છે એટલે આકાશમાં ઉડી શકતા હતા અને એ એકદમ બળવાન તાકાતવાન પણ હતા. નરેન્દ્ર, માતા આ હનુમાન દાદા ક્યાં રહેતા હોય? માતા કહે છે હનુમાન દાદા ને કેળા બહુ ભાવે એટલે એ કેળાની વાડીમાં રહે. બેટા ચાલ હવે તો સૂઈ જા, સવારે વેલા ઉઠી શાળાએ જવાનું છે. નરેન્દ્ર આંખો બંધ કરે છે. એની માતા નરેન્દ્રની પીઠ પર હાથ સવારે છે. ઊંઘ આવતી નથી. મનમાં હનુમાન દાદા જ યાદ આવ્યા કરે છે. હનુમાનજીના મળવાનો મનોમન સંકલ્પ કરી અને સૂઈ જાય છે. બીજે દિવસે સવારે નરેન્દ્ર ઘરમાં નથી અને તે કેળાની વાડીમાં બેઠા છે. હવે જો એની માતા છે એ સુવા ટાઈમે આવી સાહસિક વાતો કરતા હતા એટલે એ પછી કે છે કે હનુમાન નરેન્દ્ર પૂછે છે કે હનુમાન દાદા ક્યાં રહેતા હોય? એટલે એ કે છે હનુમાન દાદાને છે ને કેળા બહુ ભાવે એટલે કેળાની વાડીમાં રહેતા હોય છે. એટલે એમ કે હવે બેટા તું સુઈ જા, તારે સવારમાં વહેલું ઉઠવાનું છે, નિશાળે જવાનું છે એટલે તું સુઈ જા. પણ નરેન્દ્ર છે ને એને ઊંઘ જ નથી આવતી. એને વારંવાર મનમાં હનુમાન દાદા જ એવા કરે છે, યાદ જ એવા કરે છે અને એ વિચારે છે કે ગમે તેમ થાય મારે તો હનુમાન દાદાને મળવું જ છે. એટલે બીજે દિવસે સવારે વહેલા ઉઠે છે અને જેથી કેળાની ઘરમાં બધા જે સૂતા હોય છે ત્યાં નરેન્દ્ર છે એ જેથી કેળાની વાડીમાં ચાલ્યા જાય છે. નરેન્દ્ર કહે છે કે આ હનુમાનજી તો હજી એ ન આવ્યા, હું તો ક્યારે એની રાહ જોઉં છું. જો હનુમાન દાદા નહીં આવે તો હું એમની સાથે કીટા કરી નાખીશ. એટલે નરેન્દ્ર છે કેળાની વાડીમાં જઈ અને હનુમાન દાદાની રાહ જોવે છે અને કહે છે કે હનુમાન દાદા તો હજી આવ્યા નહીં અને હું તો એની રાહ જોઉં છું, હવે નહીં આવે તો એના કીટા. માતા પ્રવેશ, અરે બેટા તો અહીં શું છે, તને કેટલો શોધ્યો, આ હાથમાં આટલા બધા કેળા કોના માટે છે? નરેન્દ્ર છે એની માતા છે એને ગોતતી હોય છે અને કહે છે કે બેટા તું આવ્યા છો, અરે હું તો તને ક્યારે ગોતું છું, અરે બેટા આ હાથમાં કેળા કોના માટે છે? નરેન્દ્ર, માતા હું હનુમાન દાદાના દર્શન કરવા આવ્યો છું, આ કેળા પણ એમના માટે જ છે. તે કહ્યું હતું ને કે દાદા કેળાની વાડીમાં રહે પણ હનુમાન દાદા તો ન આવ્યા. એટલે નરેન્દ્ર છે એની માતાને કહે છે કે માતા આ હું હનુમાન દાદાના દર્શન કરાયો છું અને આ કેળા છે ને હું એના માટે લઈ આવ્યો છું, હું અહીંયા ક્યારમાં આવી હનુમાન દાદાની રાહ જોઉં છું પણ હજી હનુમાન દાદા કેળા ખાવા આવ્યા નહીં. એટલે માતા કહે છે, નરેન્દ્રને માથે હાથ ફેરવીને કહે છે, બેટા હનુમાન દાદાને રામજી કોઈ કામ સોંપ્યું હશે એટલે ન આવ્યા, તું તો બેટા દાદાનો ખરો ભક્ત નીકળ્યો, ચાલ ઘરે જઈએ, આજે તને હું તને વીર અભિમાન્યુની વાર્તા સમજાવીશ. એટલે એને માતા કહે છે કે
હનુમાનજી છે ને એ રામના ભક્ત છે, પરમ ભક્ત છે, એટલે કે એને રામે કંઈક બીજું કામ સોંપ્યું હશે એટલે તારી પાસે આવી શક્યા નહીં. હવે તું ચાલ ઘરે, આજે હું તને સરસ મજાની એક બીજી વાર્તા કરીશ અને એ છે સાહસિક એવા અભિમન્યુની વાર્તા કરીશ. નરેન્દ્ર માતાની આંગળી પકડી અને ચાલ માતા, એટલે માતાની આંગળી પકડી અને તે છેતી જાય છે. ચાલો હવે આગળ હવે જોઈએ કે ફળિયામાં ત્રણ ચાર છોકરા રમે છે. આપણે અહીંયા ત્રીજી વાત શરૂ કરીએ છીએ કે ત્રણ ચાર બાળકો છે ફળિયામાં રમે છે. થોડી વાર પછી નરેન્દ્ર આવે છે, ફળિયું એટલે શેરીમાં બધા ભેગા મળી અને છોકરાઓ રમતા હોય છે અને પછી જેથી નરેન્દ્ર આવે છે. નરેન્દ્ર ચાલો ભેગું આજે તમે આપણે નવી રમત રમીએ. નરેન્દ્ર એમ કે છે કે ચાલો આજે આપણે એક નવી રમત રમીએ. એટલે તારક કે છે કે એવી કઈ નવી બધી રમત? તો નરેન્દ્ર કે છે ધ્યાનની રમત રમીએ. આપણા ઋષિ મુનિઓ છે ને એ નિયમિત ધ્યાનમાં બેસતા, એટલે દધીજી ધ્યાનમાં બેસવાથી, દધીજી કે છે કે ધ્યાનમાં બેસવાથી શું હતું, તારક છે દધીજી છે એ બધા છોકરાઓ છે એ બધા સાથે રમતા હોય છે, એટલે એ કે છે કે આપણે નવી આજે એક નવી રમત રમીએ કે આપણે ધ્યાન ધરવાની રમત રમીએ. ધ્યાનમાં બેસવું એટલે પદ્માસન વાળી અને એક એકદમ આંખો બંધ કરી અને છેલ્લી ભગવાનનું ધ્યાન ધરવાનું, એને ધ્યાન કહેવાય. તો કે ચાલ આપણે એવી રમત કરીએ. આપણા જે ઋષિ મુનિઓ હતા ને એ પણ ધ્યાનમાં બેસતા, એટલે દધીજી કહે છે કે ધ્યાનમાં બેસવાથી શું લાગતા, એટલે નરેન્દ્ર કહે છે કે ધ્યાન કરવાથી મનને શાંતિ મળે, શરીરનો થાક દૂર થાય અને આપણા જેવા બાળકોને તો ઘણો ફાયદો થાય, એકાગ્રતા અને યાદશક્તિ વધે છે. એટલે નરેન્દ્ર છે એ ધ્યાનના ફાયદા સમજાવે છે એના મિત્રને કે ભાઈ ધ્યાન કરવાથી મનને શાંતિ મળે, મન શાંત રહે, ગુસ્સો ક્યારેય આવે નહીં, શરીરનો થાક દૂર થાય. આપણે એકદમ થાકી ગયા હોય અને ખાલી 5 જ મિનિટ ધ્યાનમાં બેસી જઈએ એટલે આપણો આખો થાક ઉતરી જાય અને આપણા જેવા બાળકોને તો બહુ જ ફાયદો થાય, કેમ કે એકાગ્રતા વધે. એકાગ્રતા એટલે કે તમે જે કામ કરતા હો એમાં તમારું મન પૂરેપૂરું લાગે અને યાદશક્તિ પણ વધે, એટલે ધ્યાન કરવાથી આટલા ફાયદા થાય છે. તારો નરેન્દ્ર આ બધી તને કેવી રીતે ખબર પડી? એટલે એ કે છે કે તમે નરેન્દ્ર તને કેમ આ બધી ખબર પડે છે? નરેન્દ્ર હા તેઓ પણ દરરોજ સવારે અને સાંજે ધ્યાનમાં બેસે છે. એટલે એ કે છે આ તને કેમ ખબર પડી? એટલે દધીજી કહે છે કે ખબર કેમ ન પડે, એના ઘરે દરરોજ સંતો મહંતો વધારે છે અને એમની સંગતનું પરિણામ છે. એટલે એનો મિત્ર કહે છે કે એને તો ખબર પડે જ ને, એના ઘરે રોજ સંતો મહંતો એટલે કે સારા સજ્જનો મહાન જ્ઞાનીઓ માણસ આવે છે, એટલે તો એને બધી ખબર પડે જ ને. તારક હે નરેન્દ્ર, તારા પિતા દત્તુબાબુ પણ દરરોજ, એટલે કે છે તારા પિતાજી પણ દરરોજ ધ્યાનમાં બેસે છે એવી વાત કરે છે. એટલે નરેન્દ્ર કહે છે કે હા તેઓ પણ દરરોજ સવારે અને સાંજે ધ્યાનમાં બેસે છે. એટલે કે છે કે હા તેઓ પણ, તે પણ મારા પિતાજી છે એ પણ સવારે અને સાંજે ધ્યાનમાં બેસે છે. દધીજી હા હા ચાલો ચાલો આપણે પણ ધ્યાનની રમત રમીએ. નરેન્દ્ર બંને મિત્રો પદ્માસનમાં બેસતા શીખવાડે છે અને પછી પોતે ધ્યાનમાં બેસી અને ઓમકાર બોલે છે. બીજા મિત્રો પણ ઓમકાર બોલે છે ત્યાં એકાએક ભૂમ સંભળાવે છે, ભાગો ભાગો સાપ આવ્યો સાપ આવ્યો. એટલે નરેન્દ્ર છે એ પોતાના બંને મિત્રને એટલે તારકને અને દધીજીને ધ્યાનમાં બેસતા શીખવાડે છે. પદ્માસન કેમ વાળવું? તો કે ડાબો પગ છે એ જમણા પગને સાથળ ઉપર અને જમણો પગ છે એ ડાબા પગને સાથળ ઉપર રાખી અને પદ્માસનમાં બેસી શકાય અને આંખો બંધ કરવાની, તો એવી રીતે બેસતા શીખવાડે છે અને પોતે પણ આંખો બંધ કરી અને જેથી એ ધ્યાનમાં બેસી જાય છે અને ઓમકારનો એવો જાપ જપે છે. એટલે એ જાપ કરે છે ત્યાં સુધી અચાનક ભૂમ સંભળાણે કે ભાગો ભાગો સાપ આવ્યો સાપ આવ્યો. દધીજી આંખ ખોલીને ઓ બાપ રે બાપ સાપ આવ્યો ભાગો, એટલે એ કહે છે કે સાપ આવ્યો છે ચાલો ભાગો જલ્દી. એટલે દધીજી આંખ ખોલી નાખે છે એટલે કહે છે ભાગો ભાગો સાપ આવ્યો છે ભાગો. તારક ઉભો થઈને અરે નરેન્દ્ર ભાગ જલ્દી સાપ નીકળ્યો છે ચાલ જલ્દી દૂર જતા રહીએ. તારક ઉભો થઈ જાય છે, દધીજી ઉભો થઈ જાય છે, તારક પણ ઉભો થઈ જાય છે અને કહે છે કે હાલ નરેન્દ્ર ચાલ જલ્દી સાપ આવ્યો છે ચાલ ભાગીએ જલ્દી ચાલ દૂર જતા રહીએ. નરેન્દ્ર ધ્યાનમાં બેસી રહે છે. નરેન્દ્ર છે એને ધ્યાન એકદમ ધ્યાન લાગી ગયું હોય છે, એ ધ્યાનમાં બેસી રહે છે ઉભો થતો નથી. દધીજી નરેન્દ્ર સાંભળે છે કે નહીં સાપ નીકળ્યો છે? તારક ભાગ જલ્દી ચાલ અમે જઈએ છીએ. નરેન્દ્ર હજુ ધ્યાનરત છે, બધા છોકરા ભાગી જાય છે, કોલાહલ સાર થઈ જાય છે. ધીમે ધીમે મિત્રો પાછા નરેન્દ્ર પાસે આવે છે. એટલે
દધીચી અને તારા બેકેવા લાગે છે કે ચાંદન નરેન્દ્ર જલ્દી ભાગ લે, સાપ આવ્યો છે, જલ જલ્દી ભાગીએ એમ કરી અને બધા છૂટ્યા ભાગી જાય છે. અને અવાજ એકદમ શાંત થઈ જાય છે, બધું શાંત પડી જાય છે. એટલે તારક અને દધીચી પાછા છે તે નરેન્દ્ર પાસે આવે છે અને નરેન્દ્ર છે તે તો હૈલા પણ નથી, એમ ને ધ્યાનમાં બેસી રહેલા છે. તારો અરે નરેન્દ્ર તું તો ખરો હો, નરેન્દ્ર કેમ શું થયું? એટલે કે છે તું બહુ ખરો, ખરેખર બરાબર? તો એ કે છે કે શું થયું? નરેન્દ્ર પૂછે શું થયું? દધીચી નરેન્દ્ર તને તાર અમારી એકે બૂમ સંભળાવી નહીં. નરેન્દ્ર ના મને તો કશી ખબર નથી. એ કે છે કે તને એકેય મારી બૂમ ન સંભળાય. બૂમ એટલે રાડ, અમે રાડ પાડતા હતા કે સાપ આવ્યો છે, સાપ આવ્યો છે, એ રાડ એકેય તને સંભળાવી નહીં. તો નરેન્દ્ર કે છે કે ના મને તો કઈ ખબર નથી, મને તો કઈ કશી ખબર નથી. તારો ખરેખર નરેન્દ્ર તને ખબર કશી ખબર જ નથી. એટલે કે છે ખરેખર તને કઈ ખબર નથી. નરેન્દ્ર હા હું તો ધ્યાનમાં હતો, એટલે કે છે હું તો ધ્યાનમાં હતો, મને કઈ ખબર નથી. દધીચી જો ભાઈ તારી આ ધ્યાનની રમત જોખમી હો, એ કે છે કવિ રમત ન રમાય, આ તો જોખમ વાળી છે. આપણે આંખો બંધ કરીને બેઠા હોય, સાપ આવે ને કરડી જાય તો? એટલે કે છે કે તારી આ ધ્યાનની રમત તો કેવી છે? જોખમી છે. જોખમી એટલે કે જોખમ વાળી છે, મુશ્કેલી વાળી છે. તારો ના એવું નથી દધીચી, આપણે માત્ર આંખો બંધ કરી હતી, આપણું મન તો કે છે આપણે તો તમે એ કે છે તારક એમ કે છે કે આપણે ખાલી આંખો જ બંધ કરી દીધી, આપણે ખાલી આંખો બંધ કરી બેઠા હતા, આપણું મન છે તે ધ્યાનમાં લાગ્યું નહોતું, આપણું મન બીજે ગમતું હતું. આપણે અવાજ સંભળાવો, ભાઈ ગા સાપ આવ્યો એ ખબર પડી. દધીજી તારક મને લાગે છે કે આપણે આ નરેન્દ્ર ભવિષ્યમાં જરૂર મહાન વ્યક્તિ બનશે. એટલે દધીજી કે છે કે ખરેખર તું જોજે, આ નરેન્દ્ર છે ને એ ભવિષ્યમાં ચોક્કસ એક મહાન વ્યક્તિ બનશે. નરેન્દ્ર બીજા તરફ સ્થિત કરે છે કે એની માતા આવે છે. નરેન્દ્ર છે એ બે ની સામે હસે છે, સ્મિત આપે છે, ખાલી સ્માઈલ આપે છે કે આ નરેન્દ્રની માતા આવે છે. માતા કહે છે નરેન્દ્ર ઓ બેટા નરેન્દ્ર, નરેન્દ્રને બોલાવે છે કે નરેન્દ્ર એ બેટા નરેન્દ્ર. નરેન્દ્ર ઉભો થઈ હા માતા, નરેન્દ્ર ઉભો થાય છે અને કહે છે હા માતા આવ્યો. માતા કહે છે ચાલ ઘરે, આજે આપણા ઘરે ઠાકોર પધારવાના છે. ઠાકોર એટલે કે રામકૃષ્ણ પરમહંસ જે સ્વામી વિવેકાનંદના ગુરુ હતા તે. એટલે કહે છે કે ચાલ આપણા ઘરે આજે ઠાકોર પધારવાના છે, તારે એમને એકાદ ભજન સંભળાવવાનું છે. એટલે માતા છે એ નરેન્દ્રને કહે છે કે બેટા આજે આપણા ઘરે ઠાકોર પધારવાના છે. ઠાકોર એટલે એમના ગુરુ જે રામકૃષ્ણ પરમહંસ, એને ઠાકોર કહે છે કે એ પધારવાના છે અને આજે તારે એ એકાદ ભજન એની પાસે સંભળાવવાનું છે. નરેન્દ્ર હા માતા. એટલે આવજો મિત્ર. એટલે નરેન્દ્ર છે તે જાય છે અને બધા મિત્રને આવજો કરે છે અને બધા જાય છે અને મને પડે છે કે આ નાટ્ય રૂપાંતર હતું. એટલે બાળકો તમે પણ આવી રીતે શાળાની અંદર આવું નાટક પણ કરી શકો છો. એટલે કે આવી રીતે બધા જાય છે અને પછી ન્યા છે તે પડતો પડી જાય છે અને છે તે એ ચિત્ર પૂરું થાય છે. થેન્ક યુ બાળકો.